ને મિત્રો મજામાં મિત્રો આપણને આનંદ છે કે ઘણા સમય પછી સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ભરતી આવી છે અને સાતસો જગ્યાઓ છે યસ મિત્રો આ લડી લેવાનું છે અને એની વિગત આપણે જોતા રહીશું કે એક બે હજાર એકવીસથી એકવીસ એક બે હજાર એકવીસ સુધી વેબસાઇટ તો ખબર છે ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને બીજી પણ જે વેબસાઇટ છે ગુજ હેલ્થ ગુજરાત ગવર્મેન્ટની તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો ખાસ કે આ તમે કરી લેજો કારણ કે એનડીસી પરિવાર તમને હેલ્પ કરવાનો છે અને હા વિગતવાર જે જગ્યાઓ છે એની ડિટેલ પણ છે કે એસસીમાં કેટલી છે એસટીમાં કેટલી છે એસીબીસી ઇડબ્લ્યુ એસ દિવ્યાંગ માટે અને જનરલ કેટેગરી તો ટૂંકમાં સાતસો જગ્યા એટલે આ જબરજસ્ત વાત છે અને મિત્રો તમે જોડાઈ જાજો આપણને ખબર છે કે ગુજરાતી ગ્રામર સાહિત્ય એ તમને બહુ સહજતાથી મતલબ કે સો ગુણ જો તમે પૂરેપૂરા ખેંચી લ્યો અને પ્લસ તમારા સો ગુણ તો તમે તૈયારી કરશો એમાં પણ શક્ય હશે તો હેલ્પ કરશું પણ જે ગુજરાતીના જે સો ગુણ છે એ તો આપણા વર્ક દ્વારા તમે જબરજસ્ત કામ કરી શકશો તો આ એક જગ્યાઓ જે ખરેખર આપણા માટે જેને કહેવાય ઓપોર્ચ્યુનિટી છે એ રીતે તમે લેશો તો આઈ થિંક કે આ સાતસો જગ્યામાંથી માત્ર તમારા સમયે ટાઈમ કામ કરીને તમે આ કરી શકશો મિત્રો અમુક ડિટેલ પણ આપી છે કે પંદર કે પાસપોર્ટ સાઇઝનો ફોટો સાઈઝનો નમૂનો પંદર કે એ રીતે આખું બધું કમ્પ્લીટ રાખજો જેથી કરીને તમે આ જે ડિટેલમાં આપેલું છે એ પ્રમાણે ચોક્કસથી તમે ફોર્મ ભરી અને હા તેત્રીસ ટકા મહિલા અનામત પણ છે અને યસ બીજી પણ દસ ટકા માજી સૈનિક માટે આ બધી વિગતો છે તમે નિરાતે સ્ટડી કરજો સાઇટ ઉપર પણ મુકાયેલું છે બાકી જે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસનો માસિક ફિક્સ પગાર એ પણ ડિટેલ છે પણ લાઇફ ટાઈમ મતલબ કે ગવર્મેન્ટ જોબ એટલે તો આખી એક મોટી વાત છે અને એના માટે તમે આ સરસ મજાનો ચાન્સ છે અને તમે આ તમે જરૂરથી લઈ લેજો કેવી રીતે શૈક્ષણિક લાયકાત છે ઉંમર પણ યસ તમે એની વયમર્યાદા પણ બધી ડિટેલ આપી છે તો અહીંયા જુદી જુદી જે કેટેગરી પ્રમાણે જે જગ્યાઓ ભરી ભરવાની છે એની અંદર તમે લોકો આ સહજતાથી કેમ પાસ થાવ એનો લાભ લેવાનો છે વયમર્યાદા જો અરજી કરવાની છેલ્લી તારીખે ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં એ સિવાય પણ ડિટેલની અંદર તમને અહીં આપેલ છે છૂટછાટ પણ છે એની પણ વિગતો છે તો એકવાર આમાં બિલકુલ નજર કરી લો પણ આપણે જે વાત કરવી છે એ વાત કરવી છે યસ પસંદગી પ્રક્રિયા તો સો ગુણના નર્સિંગ વિષયના અને ગુજરાતી વિષયના સો ગુણના પ્રશ્નો તો એ મેઇન વાત છે અને એમાં આપણે તમે જોવો છો પેપર વન તો એ નર્સિંગ વિષયનો હશે જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ વીસ ગુણ મેડિકલ સર્જિકલ નર્સિંગ વીસ ગુણ મિડ અને પીડિયાટ્રિક નર્સિંગ એ વીસ ગુણ મેન્ટલ હેલ્થ અને સાયકેટ્રિક નર્સિંગ એ વીસ ગુણ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એ વીસ ગુણ આમ સો ગુણ અને દરેકના એક ગુણ એટલે કે આ જે અભ્યાસક્રમ છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત કરેલ જે સિલેબસ છે એ પ્રમાણનો છે તો મિત્રો તમે આજથી જ લાગી જાઓ અને તૈયારી જોરશોરથી ચાલુ કરી દો સાતસો જગ્યા એટલે જબરજસ્ત વાત છે એ જ રીતે ગુજરાતી ભાષાના પેપરની વાત છે તો યસ ધોરણ બાર હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું નહીં એવું એટલે કે ભાષાના ત્રીસ ગુણ વ્યાકરણના ચાલીસ ગુણ અને સાહિત્યના ત્રીસ ગુણ તો મિત્રો ઓલરેડી કેટલા બધા વિડીયોઝ આપણા એનડીસી ચેનલની અંદર પ્લે લિસ્ટમાં વહેજો અને આપણી જે એપ છે એનડીસી ફ્રી એપ છે તો મિત્રો અમે તમને હેલ્પ કરશું અને કોઈ ટેન્શન નહીં હમણાં તો દરરોજ ટેસ્ટ પણ હોય છે તો ટેસ્ટ દેવા પણ આવી જાઓ પોણા દસ વાગે રાત્રે આપણી ચેનલની અંદર તો ગુજરાતી વિષય કેવી રીતે તૈયાર કરો એની અંદર શું શું ઝીણામાં ઝીણું છે એ જૂના પેપર્સના આધારે પણ તમને હેલ્પ કરશું અને યસ જેને વધારાનું કામ કરવું છે એ જરૂરથી જે આપણા વોટ્સઅપ નંબર છે ડબલ એઇટ ડબલ સિક્સ ડબલ ફોર ડબલ ટુ ડબલ ફાઇવ એના ઉપર પણ મેસેજ કરી શકે છે તો મિત્રો અહીં જુદી જુદી વાત છે તમને વાત એ કેવી રીતે ફોર્મ ભરવું એની પણ ડિટેલ છે આમાં એવું પણ છે કે તમે દાખલા તરીકે ખોટું હોય તો કેટલા માર્ક્સ કપાય એની પણ ડિટેલ છે પાંત્રીસ ગુણ છે એ તો લેવા જરૂર છે ગુજરાતી ભાષાની અંદર એ પણ છે અને ગુજરાતી ભાષામાં પણ આપી શકશે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સિંગ વિશેન લગતી જે પરીક્ષા એ સો ગુણ એમાં પચાસ ટકા લેવા જ પડશે તો પાસિંગ માટેની જે વાત છે એ પણ આની અંદર દર્શાવી છે અને બે કલાકનો સમય છે અને ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષામાં તમે આપી શકશો એટલે કે તમે જુઓ કે ગુજરાતી ભાષામાં તમારે પાંત્રીસ લેવા પડશે અને જે નર્સિંગ છે એમાં તો તમારે પચાસ ગુણ લેવા જ પડશે એટલે બંને પરીક્ષામાં પાસ તો થવું પડશે પણ મિત્રો તમે પાસ તો થઈ જશો આપણે મેરિટ બનાવવું છે અને યસ મેરિટની અંદર જે છે એ લોકો આગળ હશે તો સાતસો પહેલાં જે સાતસો છે એને જરૂરથી નોકરી મળી શકે છે બસ બાકી કેવી રીતે અરજી ફી છે એની પણ ડિટેલ આપી છે તો તમે નજર કરો કે ત્રણસો રૂપિયા છે પ્લસ પોસ્ટ ઓફિસ ચાર્જ જનરલ કેટેગરી માટે અને યસ બાકીના બંને પેમેન્ટની સુવિધા છે તેમજ ઓનલાઈન પેમેન્ટ કરવા માટેનો પણ વિકલ્પ છે બરાબર તો બંને રીતે તમે કરી શકો છો એ સિવાયની વાત છે કે અન્ય કેટેગરી છે તો એને પણ નિયમ મુજબના ફીઝની ડિટેલ આપેલી છે તો તમે નિરાતે આ સ્ટડી કરો પોસ્ટ ઓફિસમાં મારફતે અરજી જે કલો કરવા માગે છે તો એનું અરજીપત્રક છે એના ત્રણ ચલણની કોપી બરાબર એ ફોર સાઇઝની અંદર કરીને પોસ્ટ ઓફિસમાં રજૂ કરીને પણ ફી ભરી શકો છો તો એ પણ વિકલ્પ છે આઈ થિંક મને લાગે છે ઓનલાઈન તમે ભરી દેશો તો સહેલું પડશે ફી ચૂકવણી અંગેની પહોંચ સાચવી રાખવાની બરાબર તો એ જરૂરી છે પોસ્ટ ઓફિસમાં તમે ઓનલાઈન ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે બાવીસ એક છે પણ મિત્રો આ બધું કામ વહેલું કરી લેવું કારણ કે છેલ્લે છેલ્લે સર્વર જામ થઈ જાય તો બસ પહેલી બીજી ત્રીજી એટલે મતલબ પહેલાં ત્રણ ચાર પાંચ દિવસની અંદર જ તમારે આ કમ્પ્લીટ કરી નાખવાનું અને બસ એ વધારે વિગત આપી છે કે ફી છે એ પરત નથી થઈ શકતી વગેરે વગેરે પરીક્ષા ફી ભરવાથી ઉમેદવારોને એસએમએસથી ફી ભર્યાની જાણ કરવામાં આવશે એસએમએસ ન મળે તો પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો એના અર્થે ક્યાંક અધૂરું છે તો આ બધી વાતો સામાન્ય સૂચનાઓ પણ આપી છે કે બધી માહિતી છે ક્યાંથી જોવા મળશે તો સાઇટની વિગત છે તો આ બધી વાત છે એક વખત ઝીણામાં ઝીણી રીતે નજર કરજો મિત્રો આ એક સરસ મજાની તક છે ચાન્સ છે મિત્રો બધું બધું છોડીને બસ હવે સ્ટાર્ટ કરી દો અમે લોકો તો તમને હેલ્પમાં સાથે છીએ બસ તમે પણ નક્કી કરો અને યસ આ ચાન્સ છે એક પડકાર છે એવી રીતે ઝીલી લો તો વાત એટલી છે કે ખૂબ સહેલું છે બસ તમારે ડિસિઝન લેવાનો છે કે આ વખતે નીકળી જવું છે કે કેમ મિત્રો એક વાત મગજમાં એ પણ યાદ રાખજો કે જનરલી આ બધા જગ્યાઓ બહુ ઓછી આવતી હોય છે તો આ વખતે ઘણા સમય પછી આવી છે પણ સાતસો જગ્યાએ એટલે આમ જોઈએ ઓછી આવતી હોય ત્યારે આ ઘણી વધારે કહેવાય અને પછી ચાન્સ ક્યારે ફરીથી લાગે તો એ ન થાય એટલા માટે અત્યારથી તમે સ્ટાર્ટ કરજો આ હું તમને બધું દેખાડું છું તમે નિરાતે સ્ટોપ કરીને પણ જરા જોઈ શકો છો કે શું શું વિગતો છે તો એ વિગતો તમને જ્યારે ફોર્મ ભરતા હશો ત્યારે કામ આવશે તો એકવાર તમે શાંતિથી આ નિરાતે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આટલી વસ્તુ કરવાની છે અત્યારથી રેડી રહેજો જે કે ડોક્યુમેન્ટ્સ છે એની ડિટેલ પણ તમે આમાં જોઈ લેજો તો આઈ થિંક મિત્રો આપણે આ સરસ કામ કરીએ અને હા તમને એ પણ ખબર છે કે આપણા ગયા વર્ષે આપણા જ એક વિદ્યાર્થીની બેન નેહલબેન ગુજરાત સેકન્ડ આવ્યા હતા તો મિત્રો આપણું ધ્યાન છે કે તમામ વિદ્યાર્થીઓને હક છે કે પોતે આગળ વધે અને એનડીસી પરિવાર એવું ઈચ્છે છે કે કોઈને આર્થિક પ્રોબ્લેમ હોય તો પણ એ આગળ વધવા જોઈએ તો આર્થિક કોઈ ચિંતા નથી ન કરતા જેને જે કંઈ મદદની જરૂર છે મારા વોટ્સઅપ નંબર છે જરૂરથી તમે જાણ કરી શકો છો અમે તમને હેલ્પ કરીશું ને એનડીસીના સુપરસ્ટાર્સ મિત્રો આપણા પાસે ઘણા બધા ઉદાહરણ છે યસ હિનાબા સોઢા કે જેઓ પણ અત્યારે હાલમાં નોકરી કરી રહ્યા છે તો એમને પણ રાજીપો વ્યક્ત કર્યો હતો કે યસ સર જે ટ્રીક છે ખાસ કરીને ગુજરાતી વ્યાકરણની એનો બેનિફિટ થયો હતો યસ એવા જ આપણા શબનમબેન મકવાણા યસ તો એમને પણ અત્યારે જોબ મળી ગઈ છે અને ખૂબ રાજીપા સાથે એ નોકરી કરી રહ્યા છે અને હાલ એ નર્સિંગ કોલેજની અંદર ટ્યુટર તરીકે પણ વચ્ચે વચ્ચે સેવા બજાવી રહ્યા છે એવા જ એક વિરલા છે યસ વરિયા નિશાંતભાઈ તો એ તો ખૂબ સરસ કામ કરી રહ્યા છે એઝ એ નર્સિંગ ઓફિસર તરીકે તો એ પણ રાજીપો વ્યક્ત કરે છે એવા જ આપણા મનીષાબેન યસ મનીષાબેન પણ ખૂબ આનંદથી કામ કરી રહ્યા છે એવા જ અમારા જાનકીબેન ભટ્ટ યસ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ એ પણ સરસ મજાના યસ એ તૈયારીને યાદ કરી અને રાજીપો વ્યક્ત કરે છે એવા જ અમારા નમ્રતાબેન ત્રિવેદી જેઓ તો નર્સિંગ કોલેજની અંદર કામ કરી રહ્યા છે યસ અને દીપિકાબેન રાઠવા કે જે હાલ વડોદરા ખાતે સર્વિસ કરી રહ્યા છે એ પણ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે પણ મિત્રો સૌથી જો રાજીપો વ્યક્ત કરવો હોય તો યસ એ છે અમારા નેહલબેન બાંભણિયા તમને આનંદ થશે કે નેહલબેન સમગ્ર ગુજરાતમાં સેકન્ડ આવ્યા અને યસ એમણે જે રીતે કામને ઉપાડી લીધું અને રાજીપા સાથે કામ કર્યું તો યસ એક ગૌરવ અપાવે એવી વાત એટલે નેહલબેન તો મિત્રો તમારા માટે પણ આ શક્ય છે માત્ર જે કહેવાય સ્માર્ટ વર્ક છે એ એનડીસીનું વર્ક તમે કર્યા કરો રોજ કામ કરો આનંદથી કામ કરો અને ક્યાંય પણ અટકો તો યસ સરની મદદ લો તો એનડીસીનું એક જ કામ છે કે તમારી આર્થિક સ્થિતિ કંઈ પણ હોય પણ એ બંધનરૂપ ન રહે અને એનડીસી પરિવાર તમને હેલ્પ કરે એક આવી ભાવના સાથે સમગ્ર ગુજરાતમાં કામ અને યસ બે હજાર બસોથી પણ વધુ વિડીયોઝ ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલમાં છે અને હજુ ઘણું બધું આવશે બસ તમે કામ કરતા રહો આગળ વધતા રહો તો ફરીથી વિશ્યુ ઓલ ધ બેસ્ટ અને યસ તમારી કોમેન્ટ્સની રાહ સાથે એક મિનિટ એક મિનિટ મિત્રો અત્યારે જ વોટ્સઅપ હો અને હા વિડીયો નીચે જે લિંક આપી છે અત્યારે જ ક્લિક કરો ફોર્મ ભરી દો વિશ્યુ ઓલ ધ બેસ્ટ